हेलो विद्यार्थी मित्रों, बाल गोकुलम एजुकेशन जोन में आप सबनो स्वागत है। केम छो? मजा में बधा? गुड मॉर्निंग। हवे आपणे छे गणित गम्मत नी बुक में चेप्टर 7 नो पार्ट 5मो जोवानो छे। 110 पेज नंबर ऊपर बधाय मारी साथे पेन्सिल थी लखतु जावानु छे अने करतु जावानु छे। आगळना बधाय वीडियो जो अने बधाय लखी लीधु हशे, न लख्यो होय लखी लेजो अने अत्यारे छे मारी साथे करता जाजो। छो तो के अज्ञात संख्याओ बन्नो अने विनोद कोई एक संख्या धारे छे। आ संख्याओ विषे अनुमान लगावी शकाय ते माटे तेओ कोई संकेत आपे छे। आ संकेत द्वारा बन्ने जणा एकबीजाए धारेली संख्या विषे अनुमान लगावीने ते संख्या जाणवानो प्रयत्न करो। शू तमे तेमणे धारेली संख्याओ विषे अनुमान करी शकशो? तो जुओ तेने शू के छे, ते 100 ना अर्धा करता मोटी छे। आ छोकरी शू कहे, जे मैं संख्या धारी छे ते 100 ना संख्या, 100 संख्या होय ने अर्धा एटले के केटला थाय 100 ना अर्धा 50, एना करता मोटी छे। 50 करता मोटी, 100 ना अर्धा केटला थाय 50, 50 करता मोटी छे। ते 6 ना 10 गणा अने मोटी अने 7 ना 10 गणा थी नानी। 6 मां 10 उमेरो एटले केटला थाय? 6 ना 10 गणा 60 અને 7 ના 10 ગણા એટલે કેટલી થાય? 70। તો 60 થી મોટી અને 70 થી નાની છે, એટલે 50 કરતા મોટી એટલે કેટલી છે? 60 કરતા મોટી છે પણ 70 કરતા નાની છે, એટલે 60 અને 70 ની વચ્ચે આવતી હોય તેનો દશકનો અંક તેના એકમના અંક કરતા એક વધુ છે। એટલે 61 વાળી લાઈનમાં જોવાનું કે એનો એકમનો અંક છે એ દશકના અંક કરતા, દશકનો એક અંક છે ને, દશક અને એકમ માં તમને ખબર જ હોય છે કે આપણે કોઈ એક સંખ્યા લીધી છે 12, તો આને એકમ કહેવાય, અહીંયા દશક કહેવાય। તો છે ઈ દશકનો અંક છે ઈ એકમના અંક કરતા કેવો છે? એક વધુ છે। તો અહીંયા છે ઈ કેવું હોય? આગળ છે ઈ 6 હોય, તો આગળ એની આગળ કેટલા હોય? તો આપણે જોઈએ તો આગળ એના કરતા મોટા હોય। આપણે 61 વાળી લાઈન જોવાની છે, તો 61 માં તો 6 ની 6 જ મોટા હોય, 6 થી મોટા તો એ કઈ હોય નહીં। તો આપણે ધારીએ તો એના કરતા એક છે આગળ મોટો છે, તો એની આગળનો છે એકમ નાનો હોવો જોઈએ ને। તો 6 ની આગળ નાનો એક સંખ્યા એટલે કેટલી થાય? 5। તો આપણે શું અહીંયા ધારીએ? 6 અને 5, કારણ કે આ એકમ કરતા દશકનો એક અંક મોટો થયો, અને આપણે છે 60 અને 70 ની વચ્ચે એટલે 61 વાળી લાઈન જોઈ, તો એમાં કયો થાય? એક જ છે એ મોટો થાય, એટલે 62। 4 અહીંયા આગળ 64 લગાડી, તો બે અંક છે એ મોટી થઈ જાય, એટલે 62 જ લગાડવી પડે। તો આપણે જોઈએ કે બંને અંકોનો સરવાળો 11 છે, 6 અને 5 નો સરવાળો કરો એટલે કેટલો થાય? 11 થાય। તો આપણે જોવાનું કે 62 છે એ સંખ્યા ધારેલી હોય। એવી જ રીતના નીચે છે ને એક છોકરો કે છે, જુઓ એને ધારેલી સંખ્યા છે ને એનું આપણે અનુમાન લગાવવાનું, તે 100 ના અડધા કરતા નાની છે। હવે 100 ના અડધા એટલે 50, 50 કરતા નાની છે, હવે કેટલી? તો કે 4 ના 10 ગણા થી મોટી, 4 ના 10 ગણા એટલે 40 થાય, 4 માં 10 ઉમેરો એટલે 40 થઈ જાય, એનાથી મોટી એટલે કેટલી થાય? 40 કરતા મોટી, અને 5 ના 10 ગણા થી નાની એટલે 50 કરતા નાની એટલે 41 વાળી લાઈનમાં આવે। 40 કરતા મોટી એટલે 41 થી થાય, અને 50 કરતા નાની એટલે 50 સુધી થાય, એટલે 41 વાળી આખી લાઈન આવે। તો એમાં જોવાનું તેનો દશકનો અંક છે તેના એકમના અંક કરતા બે વધુ છે। હવે 41 ની લાઈનમાં છે આપણે આગળ છે 4 આગળ આવે દશકમાં, દશકનો અંક છે એ કેટલો નાનો, એકમના અંક કરતા બે અંક છે એ વધુ છે। તો આપણે 4 કરતા આગળ 2 ઓછા લખવાના, તો કેટલા આવે? 4 કરતા 2 આગળ ઓછા લખીએ એટલે તો આપણને ખબર પડી જાય કે 4 કરતા 2 ઓછા એટલે 42 થાય, કારણ કે 4 છે એની આગળ 2 લખી એટલે 2 કરતા 2 સંખ્યા 4 છે એ મોટી થઈ। હવે બંનેનો સરવાળો 6 થયો, 4 ને 2 6 થઈ ગયો, બેનો સરવાળો સરખો એટલે કેટલી સંખ્યા હોય? 42 સંખ્યા એને ધારેલી હોય। એવી રીતે તમને કોઈ પણ બીજી સંખ્યા લઈ અને તમે આવી ગેમ છે એ રમી શકો છો। તમે ધારેલી સંખ્યા વિશે સંકેત લખો, પછી સંકેત તમારા મિત્રને આપી તમારી અજ્ઞાત સંખ્યાઓ વિશે એનું અનુમાન કરવાનું કહો। હવે તમારે છે આવી રીતના એક સંખ્યા ધારવાની, પછી છે તમારા મિત્રને આ બધું લખેલું હોય દેવાનું, અને પછી એને કહેવાનું કે મેં કઈ સંખ્યા ધારી છે, તમે મને કહી શકો, તમે આવી રીતના કરી શકો, તમને આવડે। જેમ કે તમારે છે એ 90 સંખ્યા ધારવી હોય તો તમે લખી શકો કે 100 ના 3 ગણા કરતા વધારે છે, 100 ના 3 ગણા એટલે કેટલા થાય? 75 થાય, 75 કરતા વધારે છે। પછી તમે એમ લખી શકો કે તે છે એ 90 કરતા મોટી છે, એટલે કે 9 ના 10 ગણા કરતા મોટી છે, અને એ 100 કરતા નાની છે। હવે એનો દશકનો અંક છે એના એકમના કરતા કેટલો છે? તો કે છે એ 9 ગણો વધારે છે, તો 0 કરતા 9 વધારે થાય, તો 9 છે એને આગળ કેટલા મૂકવા પડે? 0 એટલે 9 ગણો વધી જાય એટલે કેટલા થાય છે? 90। બંને અંકોનો સરવાળો કેટલો થાય છે? તો કે 9 થાય છે। થઈ ગયું, ખબર પડી જાય કે 90 સંખ્યા તમે ધારી છે।
એવી રીતના તમે એકાણું ધાર્યું હોય તો તમે એમ લખી શકો કે તેનો છે સરવાળો છે એ દસ થાય છે અને તે છે તેમના દશકનો અંક છે તેના એકમના એક અંક કરતા આઠ ગણો વધુ છે એવું ગમે તે પણ છે તમે લખી અને તમે સંખ્યા છે એ ધારી શકો છો. હવે જુઓ તો કે વિષમ્યકારક સંખ્યાઓ કેવી છે તો આપણે જોઈએ કે તમારા મિત્રને કહો તમારી ઉંમર લખો તેમાં પાંચ ઉમેરો મળતા સરવાળાને બે વડે ગુણો તેમાંથી દસ બાદ કરો પછી તેને બે વડે ભાંગો તમે શું મળ્યું શું તમારા મિત્રને આશ્ચર્ય થયું. જો હવે આપણે સામેના પેજ ઉપર જોઈએ એટલે આમાં ખબર પડશે. પહેલા તો તમારી ઉંમર લખવાની, તમે જેટલા વર્ષના હોય ને એટલી ઉંમર લખવાની, પછી એમાં પાંચ સંખ્યા ઉમેરવાની, પછી એમાં છે ને મળતા સરવાળાને બે વડે ગુણવાનું. જેમ કે તમે તમારી ઉંમર 40 વર્ષ હોય તો તમે 40 પ્લસ 5 કરો એને બે વડે ગુણવાનો જે જવાબ આવે ને, પછી એને છે એમાંથી 10 બાદ કરવાના, પછી એને બે વડે ભાંગાકાર કરવાનો જે જવાબ આવતો જાય એનું કરતું જવાનું. તો આપણે સામે જોઈએ તો સામે તમને છે એ આપ્યું છે, જો બી કરીને કોઈ એક સંખ્યા લ્યો. હવે આપણે કઈ સંખ્યા લેશું તો આપણે છે તમે ત્રીજું ભણતા હોય કે ગમે એટલું ભણતા હોય, આપણે અત્યારે 9 વર્ષના હોય તો તમે એમ થાય કે 9 વર્ષ લીધા આપણે, જો 9 વર્ષ લીધા. હવે શું કીધું છે તેના બમણા કરો, એટલે કેવી રીતના કરવાના, 9 × 2 9 છે એ રકમના એક સંખ્યા આપણે ધારી છે, મેં 9 ધારી છે, ગમે એ સંખ્યા આપણે ધારી શકીએ, 9 ના બમણા કરવાના છે એટલે 9 દુ કેટલા થાય, એટલે આપણને ખબર પડી જાય 9 દુ ને 18 થાય. હવે શું કે છે તેને 5 વડે ગુણો, હવે અહીં ગુણ્યા 5 છે તો કેને ગુણશો, એટલે જે જવાબ આવ્યો હોય એને ગુણવાનો, એટલે 18 છે એને ગુણવાનો, 18 × 5 = 90 તો 90 અહીંયા આવે, એને 5 વડે ગુણવાના એટલે ગુણ્યા 5 કરવાના જે રકમ આવે એને, તો ગુણ્યા 5 કર્યા તો તમને 90 જવાબ મળ્યો. હવે છે તો 90 અહીંયા છે એ લખવાના અને 90 છે એને કેટલા વડે, તો 10 વડે ભાંગવાના, તો તમે ભાંગો તો 10 × 90 એટલે અહીંયા કેટલા જવાબ મળે, 9 મળી ગયા. એટલે જે સંખ્યા તમને ઉપર તમે ધારી હતી એ જ સંખ્યા તમને જવાબમાં મળી ગઈ. એવી જ રીતના તમે છે કોઈ પણ સંખ્યાને આવી રીતના કરી શકો છો. હજી એક આપણે જોઈએ તો બીમાં પણ આપણે ગમે એ સંખ્યા લઈને ધારવાની છે, તો આપણે છે અહીંયા એક સંખ્યા ધારી જેમ કે 6. હવે શું કીધું તેના બમણા કરો, એટલે 6 × 2 = 12 કરવાના, પછી હવે એ જવાબ છે ને એ લખવાનો, પછી એને શું કીધું છે ફરીથી તેના બમણા કરો, એટલે પાછા એ જવાબના બમણા કરવાના, 12 × 2 = 24, પછી 24 ના એ લખવાના. શું કીધું છે એને મળતા જવાબ છે તમે લીધેલી સંખ્યા ઉમેરો, હવે મળતા જવાબમાં તમે જે સંખ્યા છે એ ધારી છે એટલે કે લીધેલી સંખ્યા ઉમેરવાની એટલે એમાં સરવાળો કરવાનો, 24 + 6 એટલે કેટલા આવશે 30 આવ્યા. હવે છે હવે ફરીથી બમણા કરો, 30 ના પાછા બમણા કરવાના, 30 × 2 એટલે 60, હવે 60 છે અહીંયા લખીને એને ગુણ 10 વડે ભાંગવાના, એટલે 10 × 6 = 60 એટલે 6 મળી ગયા તમને, જે ઉપર સંખ્યા છે મળી. એવી રીતના તમારે છે અહીંયા બનાવવાનું, જેમ આપણને સામેના પેજ ઉપર કીધું હતું તમે કોઈ એક સંખ્યા લ્યો એમાં 5 ઉમેરો 2 વડે ગુણો અથવા 10 બાદબાકી કરો, તમારે છે જ્યાં સુધી 6 નો આવે એ સુધી છે તમારે આમાં આવી રીતના બમણા કરવાના અથવા સરવાળો બાદબાકી ભાંગાકાર કરી અને તમારે છે આવી રકમ બનાવી શકો છો. તમે છે આવો પ્રયત્ન ઘરે પણ કરી શકો છો. જો આપણે આમાં છે એમાં એક જ વાર બમણા કર્યા હતા ને એક વાર છે અને ગુણાતા 5 વડે ને એવી રીતના, અહીંયા છે તમારે છે જ્યાં લગી 6 નો આવે ત્યાં સુધી છે એમાં છે બાદબાકી ગુણાકાર ભાંગાકાર કોઈ પણ છે એવી રીતના કરતું જવાનું અને જવાબ લઈ આવવાનું. આવા પ્રયત્ન તમારે છે ઘરે કરજો બધા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવડશે ને બધાને. હવે નીચે જુઓ તો નીચે છે શું છે, ડી સંખ્યાઓની આપેલી પેટર્ન જુઓ અને તેમાં આગળ વધુ કેવી રીતના. જુઓ એક સંખ્યા આપી છે બરાબર કરી અને એક કરી અને 1 × 1 કરેલા છે, અહીંયા છે 1 2 1, તમે જુઓ તો તમને ખબર પડશે કે તમે જુઓ તો 1 1 1, હવે અહીંયા છે તમારે 1 2 3 1 2 અને 1 કરવાના, આગળ 1 લખવાનો એટલે તમે 11 11 અહીંયા લખશો, સંખ્યા આમાં ઉમેરવાની, 11 × 11 કરશો એટલે 131 મળશે. પછી અહીંયા છે હજી કીધું ઉમેરતું જવાનું, તો 3 છે 3 3 થઈ ગયા, તો 111 × 111 કરશો ને તો તમને આવો જવાબ મળશે. કેવો તો કે છે વચ્ચે 3 લખવાના, બે બાજુ 1 2 2 1 એવી રીતના છે, વચ્ચે 1 સંખ્યા રાખવાની અને 1 2 3 3 2 1 એવી રીતના ઊંધે ઊંધે છે ઉમેરતું જવાનું. અને અહીંયા છે તમે 1 1 1 1 4 કરતો જવાનું, એવી રીતના તમે આગળ સંખ્યા છે એ વધારતા જાઓ તો આગળ આગળ ચાલ્યું જાય. અહીંયા 3 છે 4 4 વાર 1 1 છે એવી રીતના 5 5 વાર આવી જાય, એનો તમે ગુણાકાર કરો એટલે અહીંયા આવી 1 2 3 4 5 વચ્ચે લખવાના, પછી 5 4 3 2 1 એવી રીતના તમે લખી શકો છો. આગળ આગળ જ્યાં સુધી તમારે લંબાવવું હોય ત્યાં સુધી લંબાવતા જાઓ, તો વચ્ચે છે 1 1 સંખ્યા આવે બે સાઈડ છે આવી રીતના
સંખ્યાઓ આવે ને અહીંયા છે એની એક એક ઉમેરતા જાઓ. હવે તમે છે આવી વિસ્મયકારક સંખ્યાઓ છે એ બીજી પણ બનાવી શકો છો. તમે છે આનો ઘરે ઉપયોગ કરજો અને ઘરે છે આની રફબુકમાં તમે પ્રેક્ટિસ કરજો. હવે આ ચેપ્ટર છે આપણે પૂર્ણ થાય છે. અલગ અલગ આપણે સંખ્યાની પેટર્ન વિશે જોયું. હવે આવો તમે છે ઘરે છે આવી અલગ અલગ ગેમ અથવા તો પ્રયત્ન તમારા મિત્રો સાથે કરી શકો છો અને મારી સાથે આટલું બધાય વ્યવસ્થિત લખી લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાય બાય.